આત્મા હું કુટુંબીય ફાઉન્ડેશન તરીકે આપનું હાર્દિક સ્વાગત કરું છું. નેચર પાર્ક છે, 200થી વધારે પક્ષીઓ ખુલ્લામાં ફરે છે. બર્ડ વોચિંગ માટેની સરસ મજાની જગ્યા છે. બધી જાતના ઝેરી બિનઝેરી સાપ પણ ખુલ્લામાં ફરે છે, કારણ કે ગાંધીનગરમાં જ્યાં પણ સાપ નીકળે છે સમજદાર લોકો મારતા નથી, અહીંયા ફોન કરે છે. મારા ભાઈઓ એને પકડી સુલી ઝાડીમાં દૂર સુધી છોડી દે છે. ખાવાનું શોધવા એ ગમે ત્યાં નીકળી પડે છે. અમારી આપને વિનંતી છે કે કોઈપણ મોડેલની અંદર જઈને ફોટોગ્રાફી ન કરશો અને ઝાડીઓમાં પણ ક્યાંય ફોટોગ્રાફી કરવા જશો નહીં. આ પાર્ક ગીર ફાઉન્ડેશન મતલબ કે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન છે, એટલે એજ્યુકેશન અને રિસર્ચ આ બંનેની પ્રક્રિયા અહીંયા થાય છે. એટલે પ્રકૃતિ પ્રશિક્ષણ અને એની જાળવણીના અહીંની કોશિશ કરવામાં આવે છે. મુખ્યત્વે અમારું પાર્ક 3 ભાગની અંદર વહેંચાયેલું છે. સામેના ભાગમાં બોટનિકલ ગાર્ડન છે, એમાં ગુજરાતભરની 800 જેટલી જાતિના વૃક્ષો છોડ અને વેલા મોજૂદ છે. સેકન્ડ પાર્ટ ઝૂનો છે, જેમાં ઇન્જર્ડ એનિમલ બર્ડ્સ લાવીએ છીએ, સારવાર કરીએ છીએ, ફરી પાછા એ કુદરતમાં જઈ શકે એવા તો છોડી દઈએ છીએ, ના જઈ શકે એવા પ્રાણીઓ પક્ષીઓની પ્રાણી સંગ્રહાલય છે. એટલે આપણે કોઈ બીજા મોટા ઝૂ જોયા હોય અને આ જગ્યા જુઓ તેમાં ઘણું બધું તફાવત છે. આ બે જગ્યાએ ઊભા છે. જગ્યાનું નામ છે ડાયનોસોર પાર્ક. ડાયનોસોરનો અર્થ થાય છે ભયાનક ગરોળી, રાક્ષસી ગરોળી. કરોડો વર્ષ પહેલાં ધરતી પર પ્રાણીઓ હતા, અત્યારે ક્યાંય ડાયનોસોર છે નહીં. પણ આપણો ગુજરાતનું સૌભાગ્ય છે કે ગુજરાતમાંથી કચ્છ, વાલાથી, નોર, ઝાલોદ અને દાહોદ જિલ્લામાંથી એના ઈંડા અને હાડકાના અવશેષ મળી આવેલા છે. એટલે ગુજરાતનો સૌથી પહેલો ડાયનોસોર પાર્ક 5 જૂન 2002 નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટિત કરેલો છે, જે આપ જોવા માટે જઈ રહ્યા છો. બીજો ડાયનોસોર પાર્ક બાલાસિનોર પાસે બની રહ્યો છે, ત્યાં રાહિયુલી કરીને ગામ છે અને ડાયનોસોરની સ્મશાન ભૂમિ કહેવામાં આવે છે. એ વિશ્વનું બીજા નંબરનું એવું સ્થાન છે કે જ્યાંથી પુષ્કળ માત્રામાં ડાયનોસોરના ઈંડાના ફોસિલ્સ મળી આવેલા છે, મતલબ કે સેકન્ડ બિગેસ્ટ હેચરી ઇન ધ વર્લ્ડ છે. કચ્છનો જે એરિયા છે એને મોર્ડન જુરાસિક કહેવામાં આવે છે. ત્યાંથી વનસ્પતિ, અપૃષ્ઠવંશી પ્રાણી અને પૃષ્ઠવંશી પ્રાણીના ઘણા બધા અવશેષ આપણને મળેલા છે. આ 4 દિવસો જીઓલોજીકલ ટાઈમ સ્કેલ, એમાં 1 કૃષિ જીવથી માંડી સસ્તન પ્રાણીઓના અવતરણની માહિતી આપવામાં આવેલી છે. તમને ઇન્ટરેસ્ટ હોય તો આખું વર્ણન, નહીં તો પછી ડાયનોસોર આખું. 600 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી સૂર્યમાંથી છૂટો પડેલો ધગધગતા આગરૂપી ગોળો હતી. એના ઉપરના પડને ઠરતા 140 કરોડ વર્ષ લાગે વાતાવરણ બનતા ને બધું. 140 કરોડ વર્ષ એનું વાતાવરણ બન્યું, પછી જીવસૃષ્ટિની શરૂઆત ધીરે ધીરે થવા લાગી, પરિસ્થિતિ એ બની. જીવનની શરૂઆત 460 કરોડ વર્ષ પહેલાં થઈ. આપણે આંખોથી જોઈ ના શકીએ એવા અને પાણીમાં રહેતા જીવોએ જીવન શરૂ કર્યું. એટલે વૈજ્ઞાનિકોએ આ મહાયુગને અદૃશ્ય જીવયુગ એવું નામ આપ્યું. કોઈપણ જાતની વનસ્પતિ ધરતી પર હતી નહીં, મતલબ કે ઓક્સિજન નહીં હતો અથવા તો નહીવત માત્રામાં હતો કહીએ તો બિચારો. અપૃષ્ઠવંશી પ્રાણી એટલે જેને બેકબોન ના હોય, એમાં સિંગલ સેલ અમીબા, પેરામેશિયમ બ્લ્યુબીન, એલ્ગી, ઓર્કિયન, બેક્ટેરિયા આ બધા ઉત્ક્રાંતિ પામ્યા. એલ્ગી છે એણે વાતાવરણમાં ધીરે ધીરે ઓક્સિજન રિલીઝ કર્યું. વર્ટિબ્રેટની શરૂઆત નહોતી થઈ. પાણી વધારે છે, જમીન નાના નાના ટુકડાઓમાં વહેંચે છે એવા ખંડને રોમેનિયા. પછી દ્રશ્ય જીવની શરૂઆત થઈ. 50 કરોડ વર્ષ પહેલાં પાણીમાં ઉગતી જલદ વનસ્પતિનો ઉદ્ભવ થયો. ધીરે ધીરે વનસ્પતિ જમીન પર ફેલતી ગઈ, વાતાવરણમાં ઓક્સિજન છૂટો પડતો ગયો, સજીવો માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું. આમાં ઉત્ક્રાંતિ પામે બહુકોષી જીવ, માખી, મચ્છર, ઈયળ, શંખ, છીપલા. આમાં શરૂઆત થઈ સરિસૃપ અને ઉભયજીવી પ્રાણીઓની. એમાં અલગ અલગ પ્રકારની માછલી, મગર, ગરોળી, ઘઉં, કાચિંડા, કાચબા આવા જીવો ઉતર્યા. બધી જમીન ભેગી થઈ એક મહાખંડ બન્યો, જેને પેન્જિયા એવું નામ આપવા. હવે આપણે વાત કરીએ મેસોઝોઇક એરાની, તો 22.5 થી 6.5 કરોડ વર્ષનો જે સમયગાળો છે ધરતી પર, આ સમયગાળા દરમિયાન ડાયનોસોર પ્રાણીઓની ઉત્ક્રાંતિ થઈ. 15 કરોડ વર્ષ સુધી એમણે પોતાનું જીવન ધરતી પર વ્યતીત કર્યું. અને 3 પીરિયડ છે, ક્રાયસિક, જુરાસિક અને ક્રિટેશિયસ. અમારા પાર્કમાં જુરાસિક, ક્રિટેશિયસ અને ટર્સરી આ 3 પીરિયડ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ટેકનિકલ સપોર્ટથી વિકસાવવામાં આવેલા છે. એ સમયના ફ્લાવરિંગ પ્લાન્ટના ફોસિલ આપણે આગળ જોવા મળશે. બટરફ્લાય, એમોનાઇટ, સ્ટારફિશ, કોરલ એના પણ ફોસિલ છે, ઇમ્પ્રેશન છે. આવા ડાયનોસોરના મોડેલ છે અને એના બોન્સ રાખવામાં આવે. જે 2 પગે ઉભેલા છે, માંસાહારી પ્રાણી હતા, 4 પગવાળા શાકાહારી પ્રાણી હતા. રાઉન્ડ અને ઓવેલ શેપ એવા 2 ટાઈપ્સના એગ આપણને જોવા મળશે. રાઉન્ડ શેપ લીઝાર તરફ જતા ડાયનોસોરના એગ છે. એના ઉપર ઝીણા ઝીણા ટપકા જેવી રચના જોવા મળે છે, જે અત્યારની અજગર અને ગરુડીના ઈંડા પર પણ. ઓવેલ શેપવાળા નોર્મલી બર્ડ્સ, રેપ્ટાઇલના એગ્સ. એક મોટો ડાયનોસોર જોવાનો છે, બ્રોન્ટોસોરસ. એની નીચે નેટ છે, એના આગળના ભાગમાં તૂટક તૂટક એના પગનું 11 ફૂટ લાંબુ હાડકું રાખેલું છે. કલ્પના કરીએ કે હાથીની ઊંચાઈ 11 ફીટની હોય છે એટલું ડાયનોસોરનું પગ, ઉપર પાછું શરીર,
એટલે એટલા વિશાળ કદના પ્રાણીઓ એ સમય હતા. અહીંયા જે કંઈ મોડેલ મૂકેલા છે એક્ઝેક્ટ સાઇઝ અને માપ લઈને બરોડાના MS ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટોએ બનાવવાની કોશિશ કરેલી છે. એક મોડેલ છે રાજા સોરસ નર્મદેશનું, જેને પ્રાઉડ ઓફ ગુજરાત કહેવામાં આવે છે, કારણ કે એના અવશેષ ફક્ત આપણા ગુજરાતમાંથી મળી આવેલા છે. એના માથે એક સિંગડું છે એટલે રાજા સોરસ નામ આપ્યું. નર્મદાના વિસ્તારથી મળેલું છે એટલે નર્મદેશિસ કહેવામાં આવે છે. પૃથ્વી એ સમયે બે ખંડની અંદર વિભાજિત હતી. લોરેશિયા ગોંડવાના 2-5 ખંડમાં વિભાજિત થઈ ત્યાં સુધી પ્રાણીઓનું અસ્તિત્વ રહ્યું. 6.5 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી નજીકથી ઉલ્કા પસાર થઈ રહી હતી. ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષાઈ ધરતી સાથે એની જોરદાર ટક્કર થઈ બેઓ ફેક્સિકોની અંદર. ઘણી બધી કુદરતી ઘટનાઓ સતત 10 લાખ વર્ષ સુધી ચાલતી રહી. આ પ્રાણીઓ પરિસ્થિતિનો મુકાબલો ન કરી શક્યા, ધરતી પરથી લુપ્ત થઈ ગયા એટલે ધરતીની અંદર દબાવા લાગ્યા. ચામડી જેવો નરમ પાટ જે છે બેક્ટેરિયા દ્વારા ડિકમ્પોઝ થઈ ગયો, પણ હાડકા જેવા કઠણ ભાગ જલ્દીથી ડિકમ્પોઝ નથી થતો એટલે એની અંદરનું કાર્બન તત્વ નીકળતું જાય અને સ્થાને માટીના પત્તા જણતા જાય. આકાર એનો એ જ રહે, પણ આખી વસ્તુ બની જાય પથ્થર, જેને ઇંગ્લિશમાં આપણે ફોસિલ કહીએ છીએ. મોસ્ટલી વિઝિટરો એમ કહે છે કે પથરાના પુતળામાં શું જોવાનું, આપણે સાચું જોવા જોઈએ, પણ તેને બનતા કરોડ વર્ષ લાગેલા છે. 10 મિનિટ પણ આપણે નથી થવાની. ગ્રામમાં રસ લઈએ તો આને પણ વૈજ્ઞાનિક માની શકાય છે. એ પછી ધીરે ધીરે સસ્તન પ્રાણીઓનું અવતરણ થયું. એક મોડેલ સેબર ટૂથકેટનું છે. કેટ ફેમિલીનું સૌથી પહેલું પ્રાણી ઇવોલ્વ થયું. હ્યુમન્સ કેવી રીતે ઇવોલ્વ થયા એની ઇન્ફોર્મેશન છે. અર્થ સેક્શન અહીંયા બાજુમાં ડેવલપ થઈ રહ્યું છે. એમાં સોલર સિસ્ટમ, અર્થની ઇન્ફોર્મેશન છે, કન્ટિનેન્ટલ ટ્રીપ, વર્લ્ડ ઓશન, વર્લ્ડ બાયોમ, ઇન્ડિયન બાયોમ, ગુજરાતની પૂરી માહિતી ત્યાં પૂરી પાડવામાં આવી છે. આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછો. પણ એ જેવું અંદરથી નીકળે એનો ગ્રોથ ફાસ્ટ.